हेलो एवरीवन, स्वागत करूँ छूँ फरी एक वार तमाम मित्रों गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर कि ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी तेमज प्राइवेट नौकरीओने लगती अपडेट बिल्कुल फ्री में। आपणी टेलिग्राम चेनल में आजे ज जॉइन थई जजो, केम के आ चेनलनी अंदर हाल में 20,000 करता पण वधारे मेम्बर्स जोड़ायेला छे। तमे पण आजे ज जोड़ाईने फ्री में लाभ लई शको छो। विडियो में आगळ वात करीशुं दोस्तों, एना पहेला कॉम्प्यूटरनो जे नवो कोर्स छे एने लगती महत्वनी वात करी लईए तो बिल्कुल फ्री छे आ कोर्स। आजे ज तमे फ्री में करी लेजो। कॉम्प्यूटरना कोर्स अंते सर्टिफिकेट पण आपवामां आवशे, जेनो उपयोग करी घरे बैठा 30,000 सुधीनी कमाणी पण तमे करी शको छो। तो जे मित्रों लाभ लेवा मांगे छे ए तमाम मित्रों वीडियो नी नीचे लिंक आपेली छे, एना पर क्लिक करे ईमेल आईडी नो उपयोग करी फ्री में रजिस्ट्रेशन करी ले। आजनी वीडियो में दोस्तों बात करीशुं रोजगार समाचार नी। तो रोजगार समाचार अंक नंबर 21 प्रसिद्ध थयो हतो 29 जून 2022 सरोज। तो आ रोजगार समाचार अंतर्गत नवी नवी कई भर्तीओनो समावेश थाय छे एनी टूंकी अने टच वात करीशुं। सौथी पहली भर्ती सीमा सड़क संगठन खाते BRO मां विविध पोस्ट माटे भर्ती आवी छे। तो सीमा सड़क संगठने सशक्त दळोनी व्यूहात्मक जरूरियातो परिपूर्ण करवा प्रतिबद्ध एक अग्रिम सड़क निर्माण एजेंसी छे। 1960 स्थापित अने त्यारथी देशना मुश्किल અને દુર્ગમ સરહદી ક્ષેત્રો સાથે સંધાન કરી આપવા સતર્ક કાર્યરત છે। BRO એ દેશના સૌથી પડકારજનક ભૂપ્રદેશોમાં માર્ગો, પુલ, ધોરીમાર્ગ, ભૂગર્ભ માર્ગો, વિમાન મથકો તથા અન્ય નિર્ણાયક માળખાગત નિર્માણમાં રોકાયેલું છે। BRO એ અટલ ટનલ તથા ઉમલિંગ લાખીણ સુધીના માર્ગ જેવા વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ઇજનેરી આશ્ચર્યનું નિર્માણ પણ કરેલું છે। ચલો અલગ અલગ પોસ્ટ વિશે વાત કરી લઈએ। મલ્ટી સ્કિલ્ડ વર્કર એટલે કે મેસન માટે ટોટલ 147 જગ્યાઓ છે, એમાં 22 જગ્યા ઓપન માટે, SC માટે 30, ST માટે 15, OBC માટે 56, EWS માટે 20 વેકેન્સી છે। બીજું મલ્ટી સ્કિલ વર્કર એટલે કે નર્સિંગ આસિસ્ટન્ટ માટે 155 વેકેન્સી, જેમાં 56 ઓપન માટે, 26 SC, ST માટે 13, OBC માટે 44 અને EWS માટે 16 વેકેન્સી છે। સ્ટોર કીપર ટેકનિકલ માટે 377 વેકેન્સી છે, જ્યારે મલ્ટી સ્કિલ વર્કર ડ્રાઈવર એન્જિન સ્ટેટિક માટે 499 વેકેન્સી છે। એમ થઈને BROની અંદર ટોટલ 1178 જગ્યા ઉપર ભરતી આવી છે। તો પહેલી બે પોસ્ટ એની અરજી કરવાની અંતિમ તારીખ 22 જુલાઈ, જ્યારે ત્રીજી અને ચોથી પોસ્ટ એની અરજી કરવાની અંતિમ તારીખ 11 જુલાઈ 2022 છે, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। ફક્ત પુરુષો માટે જ આ ભરતી આવી છે। મલ્ટી સ્કિલ વર્કર એટલે કે મેસન માટે વયમર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે રહેશે અને લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન અથવા તો ધોરણ 10 પાસ હોવું જોઈએ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ સર્ટિફિકેટ, નેશનલ કાઉન્સિલ ફોર ટ્રેનિંગ ઇન ધ વોકેશનલ ટ્રેડ, સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગમાંથી મકાન નિર્માણ ઈંટ ચરતરનું પ્રમાણપત્ર હોવું જોઈએ। એના પછી દોસ્તો આગળ વાત કરીએ મલ્ટી સ્કિલ વર્કર નર્સિંગ આસિસ્ટન્ટની, વયમર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે રહેશે, માન્ય બોર્ડમાંથી ધોરણ 10+2 એટલે કે 12મું પાસ હોવું જોઈએ, જીવ વિજ્ઞાન વિષય સાથે નર્સિંગના કોર્સનું 1 વર્ષનું પ્રમાણપત્ર, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફરી એટલે કે ANM પ્રમાણપત્ર અને સમકક્ષ 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ અથવા માન્ય સંસ્થાઓમાંથી નર્સિંગ ફાર્મસીના ક્ષેત્રમાં ઉચ્ચ લાયકાત એટલે કે નર્સિંગ ફાર્મસી ક્ષેત્રે ડિપ્લોમા ડિગ્રી અને ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। સ્ટોર કીપર કમ ટેકનિકલ માટે 18 થી 27 વર્ષની એજ લિમિટેશન છે, 10+2 એટલે કે 12 પાસ હોવું જોઈએ અથવા એને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ, વાહનો અથવા ઇજનેરી ઉપકરણો સંબંધિત સંગ્રહ કરવાનું જ્ઞાન હોવું જોઈએ, ઇચ્છનીય છે સ્ટોર સ્થાપનામાં 3 વર્ષનો એક્સપિરિયન્સ, 3 વર્ષનો એક્સપિરિયન્સ સાથે તો પ્રથમ પસંદગી કરવામાં આવશે। મલ્ટી સ્કિલ વર્કર ડ્રાઈવર એન્જિન સ્ટેટિક માટેની જે પોસ્ટ છે એના માટે વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ 10 પાસ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ સર્ટિફિકેટ, નેશનલ કાઉન્સિલ ફોર ટ્રેનિંગ ઇન વોકેશનલ ટ્રેડ, સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગમાંથી મિકેનિક મોટર વ્હીકલ ટ્રેડર્સનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। BRO ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ તમે દોસ્તો આ માહિતી મેળવી શકો છો। તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ મૈસુરુ ખાતે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જ પોસ્ટ છે। દરેક માટે એક ખાસ જોઈ લેજો, 15 જુલાઈ 2022 સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો। એના પછી દોસ્તો સેમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ મૈસુર ખાતે
ફરીથી ભરતી આવી છે. અલગ અલગ પોસ્ટ માટે ગ્રુપ બી અને ગ્રુપ સીની ભરતીઓ છે. એજ લિમિટેશન 25-30 વર્ષ સુધીનું રહેશે. એની પણ છેલ્લી તારીખ 13 જુલાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI. દોસ્તો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંદર પણ અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે. જનરલ મેનેજર લીગલ અને ડેપ્યુટી જનરલ મેનેજર લીગલ માટેની ભરતી છે. બંને પોસ્ટ માટે દોસ્તો કાયમી ભરતી છે અને નંબર ઓફ વેકેન્સી છે તેમાં ઘટવત વધારે થઈ શકે છે. છેલ્લી તારીખ અરજી કરવા માટેની ખાસ ધ્યાન રાખજો. 21 જુલાઈ 2022 છે અને લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 5th August 2022 ફોર ડેપ્યુટેશન એન્ડ 21st July 2022 ફોર પ્રમોશન. પ્રમોશન માટે 21 જુલાઈ અને ખાસ ધ્યાન રાખજો લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર ડેપ્યુટેશન એટલે કે ડેપ્યુટેશન માટે તારીખ 5 August 2022 છે. બિલ્ડિંગ અ નેશન નોટ જસ્ટ રોડ. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ન્યૂ દિલ્હી ખાતે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે જેની અંતિમ તારીખ 18 જુલાઈ 2022 છે. તો એ તમે ખાસ જોઈ લેજો. એના પછીની દોસ્તો ભરતી IIL ઇન્ડિયા લિમિટેડ એટલે કે IREL ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી આવી છે. અલગ અલગ પોસ્ટ છે. ગ્રેજ્યુએટ ટ્રેની ફાઇનાન્સ માટે ભરતી છે, 7 વેકેન્સી છે. એના પછી ગ્રેજ્યુએટ ટ્રેની HR માટે 5 વેકેન્સી છે. ડિપ્લોમા ટ્રેની માટે 19 વેકેન્સી છે. સ્ટાઇપેન્ડની વાત કરીએ તો તમને 33,750 પ્લસ HRA કંપની એકોમોડેશન મોકલવા મળવાપાત્ર છે. સ્કેલ ઓફ પે ગ્રેડ આફ્ટર સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ ટ્રેનિંગ. તો S1 ગ્રેડ છે. મેક્સિમમ એજ લિમિટેશન 26 વર્ષની રહેશે. બીજી બાજુ જુનિયર સુપરવાઇઝરની પણ ભરતી છે અને પર્સનલ સેક્રેટરીની પણ ભરતી છે. તો એ ખાસ જોઈ લેજો. આશા રાખું છું કે દોસ્તો અહીંયા સુધીની માહિતી ખબર પડી હશે. નોન એક્ઝિક્યુટિવ વર્કમેનની વાત કરીએ તો ટ્રેડમેનની ભરતી છે. ફીટર ઇલેક્ટ્રિશિયનની ભરતી છે. ટોટલ 14 વેકેન્સી છે. ટ્રેડમેન માટે 28 વેકેન્સી છે. 22,000 થી લઈને 88,000 સુધી W3 ગ્રેડ પ્રમાણે સેલેરી મળવાપાત્ર છે. વયમર્યાદા 35 સુધીની રહેશે. કોન્સોલિડેટેડ મંથલી સેલેરી અથવા તો સ્ટાઇપેન્ડ કહી શકાય 21,000 રૂપિયા મળવાપાત્ર છે. એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ESC નવી દિલ્હી ખાતે પણ ભરતી આવી છે. કર્મચારી વીમા આયોગની અંદર એમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે. દોસ્તો જરૂરથી જોઈ લેજો. આગળ વાત કરીશું દોસ્તો એના પછીની ભરતીઓ વિશે. તો જોઈન્ટ ટેરિટોરિયલ આર્મી એઝ એન ઓફિસર. તો દોસ્તો આર્મીની અંદર ભરતી આવી છે. 1 જુલાઈથી 30 જુલાઈ 2022 સુધી તમે મિત્રો અરજી છે તે કરી શકશો. અહીંયા ડિટેલમાં માહિતી આપી છે, એકવાર ખાસ ચેક કરી લેજો અને તમારા બીજા મિત્રો છે એમના સુધી પણ આ માહિતી પહોંચાડજો. ફરીથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી આવી છે. ડેપ્યુટી મેનેજર એટલે કે ટેકનિકલ માટે ટોટલ 50 વેકેન્સીઓ છે. આઉટ ઓફ ટોટલ 50 પોસ્ટ 6 પોસ્ટ રિઝર્વ ફોર પર્સન વિથ ડિસેબિલિટી. બેન્ચમાર્ક જે છે એમના માટે જે 6 વેકેન્સી છે તે રિઝર્વ રહેશે. એના પછી પંજાબ એન્જિનિયરિંગ કોલેજ ચંદીગઢની વાત કરીએ. અહીંયા અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે. એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર એપ્લાઇડ સાયન્સ અને હ્યુમન એન્ડ મેનેજમેન્ટ HM ની અંદર પણ ભરતી આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ એન્ડ રિજનરેટિવ મેડિસિન. દોસ્તો જોઈ શકો છો અહીંયા સિનિયર એન્જિનિયર, એન્જિનિયર સિનિયર, ટેકનિકલ ઓફિસર, ટેકનિકલ આસિસ્ટન્ટ અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે, જેમાં લેબ ટેકનિશિયન અને ક્લર્કની ભરતીનો પણ સમાવેશ થાય છે. તો એ ખાસ તમે ચેક કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.